ઐશ્વર્ય કોના માટે છે? એક જ વસ્તુ છે કે બંને વ્યક્તિને બરાબર મળવી જોઈએ, પણ નથી મળતી. કોને મળે છે, કોઈને નથી મળતી. કોના માટે સારું છે, કોઈના માટે ખરાબ છે. તો આ સારું અને ખરાબ જે મળે છે એ કોને મળે છે? સુખ દુઃખ બંને છે, તો સુખ કોને મળે છે, દુઃખ કોને મળે છે? આ કોના ઉપર આધારિત છે? કોણ? આપણે નિયમ નથી બનાવી શકતા કે આ આ વસ્તુ એને જ મળશે, આ વસ્તુ એને જ મળશે, પણ એવી રીતે નહીં. પણ તો પણ આપણે વિભાજન કરી શકીએ, તો પણ આપણે સમજી શકીએ છીએ. કારણ કે એક આપણે ચાલીએ છીએ તો ચાલવા માટે રસ્તો જોઈએ. તો કોણ ચાલે છે, કોણ લક્ષ્યને પ્રાપ્ત કરશે, ક્યારે કોણ માર્ગને પૂરો કરશે અને કોણ મંજિલ ઉપર પહોંચી શકે, કોઈ ન પહોંચી શકે, તો એનો તો આપણે કરી શકીએ કે એટલું તો આપણે સમજી શકીએ કે કોણ પહોંચી શકે છે, કોણ નથી પહોંચી શકતો. તો પ્રભુના માર્ગ ઉપર તમે આવ્યા છો, તમે પ્રભુના માર્ગ ઉપર ચાલ્યા, તમને સુખ જોઈએ, તમને મુક્તિ જોઈએ, દુઃખથી મુક્તિ જોઈએ, તો આ બધું કોને મળશે? તો એનો વિભાજન કરે છે, એના માટે સ્પષ્ટ કરે છે. આ 68 સુક્તિ છે. વિવત્તિ 68 દશકાલિકની. વિવત્તિ અવિનિયસ સંપત્તિ વિનિયસ. જે વિપત્તિ છે, દુઃખ છે, સંકટ છે, એ કોને અનુભવ થાય છે, કોના માટે છે, કોના જીવનમાં આવી શકે છે? તો કે અવિનિયસ, અવિનિત વ્યક્તિ માટે વિપત્તિ છે, દુઃખ છે, એટલે અવિનિત વ્યક્તિ દુઃખી થાય છે, દુઃખનો ભાગીદાર થાય છે. અને સંપત્તિ વિનિયસ, એકદમ સીધું સરળ શબ્દ છે. વિપત્તિ એટલે આપણને ખબર છે, વિપત્તિ એટલે સંકટ, વિપત્તિ એટલે દુઃખ. અવિનિયસ એટલે અવિનિત, જેને વિનય ધર્મનું ખબર નથી. સંપત્તિ એટલે સંપત્તિ, વિનિયસ એટલે વિનિત વ્યક્તિના માટે, વિનિત વ્યક્તિ કો. સંપત્તિ વિનિયસ, સંપત્તિ જે છે, સુખ જે છે, એ કોના માટે? તો વિનિત વ્યક્તિ માટે. વિનિત સંપત્તિ કા ભાગીદાર હો સકતા હૈ, સંપત્તિ પ્રાપ્ત વિનિત કો હો સકતી હૈ. એટલે વિપત્તિ અવિનિત વ્યક્તિના ભાગમાં જાય અને સંપત્તિ વિનિત વ્યક્તિને પ્રાપ્ત થાય. કેવી રીતે? કે એક કઠોપનિષદની ખૂબ સારી વાર્તા છે કે ગુરુ છે, ગુરુના ઘણા બધા શિષ્ય છે, અને પહેલા પર ગુરુકુલમાં જે બાળકો રહેતા હતા એ લોકો આસપાસની ભૂમિમાં ખેતી પેદા કરે, જંગલને સાચવે, ઝાડ લગાડે, અને એના ઉપર એ લોકોનું બધું આખી વ્યવસ્થા ચાલતી હતી. વરસાદના દિવસો હતા અને ખેતરમાં પાણી ભરાઈ ગયું. તો ગુરુજી કહે છે કે ખેતરમાં પાણી બહુ ભરાઈ ગયું છે, તો આટલી જો ખેતરમાં પાણી ભરાઈ જશે તો એમાં આપણે સવારના બીજ નહીં નાખી શકીએ. તો એટલે શું કરવું જોઈએ? તો કે ખેતરમાં જે મેળ એટલે નિપાળ હોય ને ખેતની, ખેતમાં વચમાં જે માટીથી ઊંચો કરેલું હોય એને મેળ કે પાળ જ કહે, કે આમ જે પાળી છે ખેતની, આને થોડો માટી કાઢીને રસ્તો કરી દેવું જોઈએ, તો પાણી નીકળી જશે, તો સવારના આપણે સારી રીતે બીજ વાવી શકશું. બધા લોકો ગયા, શિષ્ય જેટલા હતા બધા ગયા. તો થોડી વાર ચાલ્યા ને પાછા આવી ગયા કે વરસાદ બહુ છે, વીજળી કડકે છે, હવા, આંધી, તુફાન ઘણા બધા છે, કેટલા ઝાડ પડી જાય છે,
तो गुरुजी आवामां जवान कोई बराबर नथी, भले ने एक दिवस मोड़ू थाय तो काले सवार ना आपणे जशुं, अंधारामां कंई देखातुं नथी। बधा पाछा आवी गया। एमां एक शिष्य गयो, ખેતરમાં ગયો અને જઈને એ માટી કાઢે છે, પણ પાણી આટલા જોરથી વરસાદ થાય છે કે પાણીને રોકવા માટે પાળ બાંધવાની હતી, પાળ ખુલ્લી હતી તો પાણી નીકળી જતો હતો। કારણ કે તમને ખબર હશે કે ચાવલ ધાનની જે ખેતી છે, ભાતની ચાવલની, એમાં માટી એકદમ મક્ખન જેવી થવી જોઈએ, માખણ જેવી નરમ મટ્ટી થાય તો પછી એમાં પાણી એના પૌધા લગાવવામાં આવે ચાવલના। એટલે બધા અનાજનું શું છે કે ખેત જોતી દીધું, એમાં બીજ નાખી દીધા તો ઉગી આવે, પણ ચાવલની ખેતી એમ નથી થતી। ચાવલની એક બાજુમાં બીજ નાખવામાં આવે અને થોડા પૌધા થાય 6 ઇંચ 8 ઇંચના, પછી ત્યાંથી કાઢીને બીજા જમીનમાં લગાડવામાં આવે। તો બીજી જમીન જે તૈયાર કરવામાં આવે એમાં પાણી બાંધીને, પાણીના એકદમ માટી પલાળી જોઈએ અને એકદમ માખણ જેવી પતળી એકદમ નરમ થવી જોઈએ, પછી એમાં લગાવવામાં આવે છે। એટલે ત્યાં ખેતરમાં પાળ બાંધવાની હતી, કારણ કે પાણી નીકળી જતો હતો। તો ગયા બધા, પણ એ પાછા આવી ગયા, ખાલી એક શિષ્ય આગળ જાય છે અને પોતાના એટલે આશ્રમની જ્યાં ખેતી ચાલે છે એ ખેતરમાં જાય છે અને ત્યાં માટી નાખીને એને બાંધવાની કોશિશ કરે, પણ પાણી આટલા જોરથી આવે છે તો એ માટી નાખે એટલે પાણી નીકળી જાય, પાણી જોરથી આવે એટલે માટી નીકળી જાય। ખૂબ મહેનત કરે છે પણ એ કંઈ માટી ત્યાં રોકાય નહીં, પાણી આવે જોરથી અને નીકળી જાય છે, પાણી આવે જોરથી નીકળી જાય છે। તો ખૂબ હેરાન થતો હતો કે હવે પાણી જો રોકી ન શકીએ તો આપણે ખેત કેવી રીતે થશે, ખેતી નહીં થાય પછી। એટલે પોતે ત્યાં સૂઈ જાય છે પાણીમાં અને પાણીને રોકવાની કોશિશ કરે। તો કે ગુરુજી કીધું છે તો કામ તો થવું જ જોઈએ, એમ કેમ ભાગીને ચાલશે, એટલે ત્યાં પડી રહ્યું। મોડે સુધી બધા આવી ગયા ને ઓલો એક આવ્યો નથી, એનું નામ અરુણી હતું, તો એ આવ્યું નથી। એટલે ગુરુજી પૂછવા લાગ્યા કે અરુણી કેમ દેખાતો નથી, ક્યાં વરસાદમાં રહી ગયો? તો કે ના, એ નથી આવ્યો કરીને રહી ગયા। ગુરુજી વહેલા સવારે એને ગોતવા નીકળે છે કે ક્યાં ગયો અરુણી। ગુરુજી જતા હતા, પછી એને આવાજ દેતા હતા, રાડો પાડતા હતા કે જલ્દી ક્યાં હોય, જંગલમાં ક્યાં ખોવાઈ ગયો હશે, અંધારામાં રસ્તાની ખબર નહીં પડી હશે, એટલે જોર જોરથી આવાજ દઈને એને બધા ગોતવા નીકળ્યા, અરુણી કરતા હતા। તો ગુરુજી એકદમ પરેશાન થઈ ગયા કે આટલું આપણે ગોત્યા પણ ક્યાંય મળતો નથી અરુણી ક્યાં ગયું? એ પહોંચ્યા પછી સીધા ખેતમાં જોયું તો અરુણી ત્યાં સૂતો છે। પછી અરુણી કર્યો તો ઓલો વરસાદ, પાણી અને એમાં એકદમ સુન્ન થઈ ગયો, તો બોલી નતો શકતો હતો। પછી એને ગુરુજી ઉપાડી દીધું અને એને ખૂબ હક કરી અને ખૂબ એને કર્યું કે પણ તું આટલા એમાં પાણીમાં કેમ આખી રાત પડી રહ્યો એ, આ કે શું કરું ગુરુજી, પાણી રોકાતું નહોતું, ખૂબ જોરથી પાણી આવતો હતો, પાણી નીકળી ગયું અને આ તમે કીધું કે નહીં પાણી બાંધવું છે, તો કેવી રીતે બંધાય? પછી કે બેટા જવા દેવાતું, જે થાય થાય, પછી શું થાય ને આપણે, તો તારે આવી જવું ને? કે ના, એમ કેમ, કે તમે કીધું છે એટલે થવું જ જોઈએ ને। તો ગુરુજી એટલા ખુશ થઈ ગયા તો કે મારી બધી જેટલું મેં જ્ઞાન પામ્યું છે એ બધું જ્ઞાન તને આપી દઈશ, અને ગુરુજી એને વચન આપે છે કે હું તને મારું બધું જ્ઞાન આપીશ। કોને મળે છે, કોણ પાત્ર છે, કોણ યોગ્ય છે? અને અનેક એવા ઉદાહરણ છે કે જે ગુરુના પ્રતિ, વડીલો પ્રતિ, મોટાઓ પ્રતિ વિનિત હોય છે એ પામે છે, એને મળે છે। ખાલી એમ અમે પણ તમારા શિષ્ય છે કે અમે પણ તમારા દીકરા છે કે બંનેને સરખો ભાગ મળવો જોઈએ, આ મળવું જોઈએ, બરાબર છે। તમે પદાર્થમાં બરાબરી કરી શકશો, તમે કપડામાં, દાગીનામાં, મકાનમાં કહી શકશો કે એક આને બરાબરીથી થઈ જશે, પણ મનના પ્રેમને એનું ડિવાઇડેશન કેમ થશે?
આશીર્વાદ કૃપા એનું કેમ વિભાજન થશે? એ તો જ્યાં પ્રવાહ વયું જશે પછી કોઈ ગમે તેટલું એને પાણીમાં બંધ કરવાની કોશિશ કરતા નહીં રહે, એ જશે વહીને જશે ગુરુનો આશીર્વાદ, ગુરુની કૃપા, કે ઐશ્વર્ય કે સંપત્તિ કે યશ પ્રતિષ્ઠા જે પણ છે એ ત્યાં એના સ્વભાવના લીધે આવે છે. આપણે જોઈએ છીએ કે નદી જ્યાં વહેતી હોય તો પાણીનો લેવલ જોવામાં આવે તો એ શું હોય છે, બરાબર છે, વોટર લેવલ એકદમ બરાબર હોય છે, એમાં ઊંચું નીચું નથી હોતું, એ બરાબર હોય છે. પછી ઊંચું નીચું ક્યાં થાય છે, કઈ બાજુમાં નદીમાં પાણી ઊંડો છે અને કઈ બાજુમાં નથી, પાણીનો લેવલ એક જેવો હોય છે, એક જ હાઈટ ઉપર હોય છે, એમાં ઊંચું નીચું નથી હોતું. વધારે પાણી ઊંડાણમાં ક્યાં છે કોણ નક્કી કરે છે, કોના પાસે કઈ જમીન પાસે પાણી વધારે હોય છે? કે જે જમીન નીચે છે, ગઢો છે જ્યાં, ત્યાં પાણી વધારે હોય છે, અને જ્યાં નીચે જમીન ઉપર આવેલી હશે તો પાણીમાં ત્યાં 1 ફીટ પાણી હશે, અને જ્યાં નીચે જમીન હશે ત્યાં 5 ફીટ પાણી હશે. તો આ 5 ફીટનો કોને આપ્યું, 1 ફીટ પાણી કોને આપ્યું? પાણીનો લેવલ તો ઉપરથી બરાબર હોય છે, તો ઉપરથી તમે બરાબરી કરી શકશો, પણ નીચેની પાણીની ગહેરાઈની બરાબરી કોણ કરશે? એ માટી કરશે. એટલે ગુરુના કૃપા અને આશીર્વાદની સરખામણી કરવા જઈએ તો એનું લેવલ તો એક જ છે, પણ કોને વધારે મળે અને કોને ઓછું મળે, તો જે હૃદયના ગહેરાઈમાં ગુરુને વસાવે છે, માતા પિતાને વસાવે છે કે વડીલોને વસાવે છે કે ભગવાનને વસાવે છે, એના ઉપરથી એના પાસે વધારે આવે છે. એટલે વિપત્તિ કોના પાસે જાય, તો અવિનીત પાસે, અને સંપત્તિ કોના પાસે આવે, તો વિનીત પાસે આવે. વ્યક્તિના પોતાના ગુણ એવા છે, એ મેગ્નેટ છે કે જે સંપત્તિ અને વિપત્તિને ખેંચી લે છે. એક નેગેટિવ છે, એક પોઝિટિવ છે. ઇલેક્ટ્રિસિટીમાં પણ તો નેગેટિવ છે એ ફેંકે છે દૂર, અને પોઝિટિવ જે હોય એ પોતાના પાસે ખેંચે છે. તો જેમાં પોઝિટિવ પાવર છે, જેના દૃષ્ટિમાં સ્વીકાર કરવાની તૈયારી છે, જેની ભાવનામાં સ્વીકાર કરવાની તૈયારી છે, એ એના પાસે વધારે આવે, એ ખેંચી લે છે. અને જેને દૂર ફેંકવાની આદત છે, એને કોઈ કંઈ કહે તો ગમે નહીં, હું શું કામ કરું, બીજા નથી કોઈ કામ કરવાવાળા, મને જ એકને કહેવામાં આવે છે, હું શું કામ કરું. આજે 50,000 સાધુ સાધ્વીનો સંઘ ભગવાનના નિર્વાણના વખતે બેઠા છે, એકથી એક ચડિયાતા છે, કોણ ઊંચું કોણ નીચું કાંઈ નથી, કેવલ જ્ઞાની પણ કેટલા છે, અવધિ જ્ઞાની કેટલા બેઠા છે, મનપર્યો જ્ઞાની બેઠા છે, 14 પૂર્વના જ્ઞાની બેઠા છે, ગણધર બેઠા છે, બધા બેઠા છે. પણ બધાના એમાં ગૌતમ સ્વામીને કહેવામાં આવે કે તું ગુનિયાજી જા, અને નિર્વાણનો સમય છે, આવા સમયમાં જવાનું કહે છે, તો કેવી રીતે ઊભા થઈને ચાલતા થશે કોઈ? પણ ગણધર ગૌતમ ઊભા થઈને જાય છે, એમ નથી કહેતા કોઈને કે જો હમણાં નિર્વાણ થઈ જશે ભગવાનનું તો હું કેવી રીતે જાઉં, તું જાને. કોઈ બીજા શિષ્યને પણ મોકલી શક્યા હોત, કોઈ બીજાને પણ કહી દેત, પણ ગૌતમ સ્વામી પોતે ઊભા થયા છે. તો કોણ ખેંચે છે, કોણ ગુરુના હૃદયના પાસે પહોંચે છે, કોણ ભગવાનના કૃપાના પાસે પહોંચે છે, કોને આશીર્વાદ મળે છે, સંપત્તિ કોને મળે અને વિપત્તિ કોને મળે? તો વિપત્તિ અવિનીતને મળે છે અને સંપત્તિ વિનીતને મળે છે. એટલે જ્ઞાન ઉત્તરાધ્યાય સૂત્રના શ્રુતિધર અધ્યાયમાં એને કહ્યું છે કે જ્ઞાન કોણ પામી શકે છે. ત્યાં એમ નથી કીધું કે જે આટલા શાસ્ત્ર વાંચશે એ જ્ઞાની થશે, આટલા દિવસની દીક્ષા પાડશે, આટલું સ્વાધ્યાય કરશે એ જ્ઞાની છે,
ત્યાં કોઈ નથી કીધું કે 1 કલાક ભને ઈ ઓછું જ્ઞાની છે અને 10 કલાક ભને ઈ વધારે જ્ઞાની છે, એમ નથી કીધું. ત્યાં તો એમ જ કીધું છે કે જે વિનીત છે, જે અક્રોધી છે, અમાયાવી છે, એ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. અને પહેલા અધ્યાયમાં ઉત્તરાધ્યાયમાં તો એમાં સ્પષ્ટ કહ્યું છે કે જે વિનીત છે એ ગુરુના પાસે અંતેવાસી હોય છે, ગુરુના અંતઃકરણમાં એનો વાસ હોય છે. પણ જે અવિનીત છે એ જહા સુઈ પુઈ કન્ની નિકસી જઈ સવસો, જેવી રીતે સડેલા કાનની કૂતરી છે, કૂતરો નહીં કૂતરી એટલે લેડીઝ ડોગ, એના અને એના કાન સડેલા હશે, એમાં પસ નીકળતા હશે, એમાં વાસ આવતી હશે, અને એ જો કોઈના દરવાજા ઉપર જાય તો બધા એને ધક્કો મારીને કાઢી મૂકશે. તો એવી રીતે અવિનીત વ્યક્તિ જહા સુઈ પુઈ કન્ની પૂત કરની એટલે પાપ મવાદ જેના કાનમાં થયું છે, એવી સુઈ એટલે કૂતરી નિકસી જઈ સવસો બધી જગ્યાથી કાઢવામાં નીકળવામાં આવે છે, એને ભગાડવામાં આવે છે. તો કોઈ ઘરમાં ન આવા દે કોઈને, કોણ હશે જે વિનીત હશે. એટલે ઉત્તરાધ્યાયનો પહેલો અધ્યાય જ વિનયમ પાવું કરી સ્વામી, વિનય ધર્મનો કહે છે. 10 ધર્મમાં પણ વિનય ધર્મ એટલે ધર્મની જ્યાં પણ ચર્ચા આવે કે સુખ અને સંપદાની વાત આવે તો ત્યાં કોને પ્રાપ્ત થાય છે, તો વિનીત વ્યક્તિને પ્રાપ્ત થાય છે, અવિનીતને નથી થતું. વિપત્તિ અવિનિયસ સંપત્તિ વિનિયસ, વિપત્તિ અવિનીત વ્યક્તિના જીવનમાં આવે, દુઃખ પરિસહ બધા અવિનીત વ્યક્તિને આવે, અને મોક્ષ સંપત્તિ મોક્ષ સુખ કોઈને મળશે તો વિનીત વ્યક્તિને મળશે. અસંવિભાગી નવતસ મોખો, અસંવિભાગી જે પ્રાપ્ત ઉપલબ્ધિનો સમાન વિભાજન કરે, સરખી રીતે બધાને સમાન રીતે આપે, જેનો જે હિસ્સો છે એને આપે, કે અને એ ન એ આપે ને સમવિભાગ સમ્યક વિભાજન કરી શકે, અને જે સમ્યક વિભાજન નથી કરતા નવતસ મોખો એને મોક્ષ નહીં મળે. અસંવિભાગી નહુતસ્સ મોખો, જે અસંવિભાગી છે એને મોક્ષ નહીં મળે. શું કામ ને મોક્ષ મળે? કશાયનો ક્ષય થાય તો મોક્ષ મળે, અને કશાયનો ક્ષય ન થાય એટલે શું થાય છે? અસંવિભાગી જેનો જેટલો હિસ્સો ફાળો છે એ પ્રમાણે એને ન આપે, ન આપે એટલે મતલબ એના હિસ્સાનો પોતે રાખવા માગે છે, અથવા એના સાથે ધોકો કરવા માગે છે, એના સાથે ખોટું કરવા માગે છે. એટલે કપટપૂર્વક માયાપૂર્વક છન છદ્મ કરીને બીજાનો હિસ્સો પોતે રાખી લે તો આવા વ્યક્તિ, અને પછી કોઈ માગે તો ક્રોધ કરે, પછી હું મોટો છું, હું કમાઉં છું, હું યોગ્ય છું તો મને જ મળવું જોઈએ ને, બધું બધી મહેનત તો મારી છે. તો આવી રીતે જેનામાં અહંકાર છે, ક્રોધ છે, માન છે, માયા છે, એ વિભાગ એ વ્યક્તિ સંવિભાગ નહીં કરે, બીજાને ધોકો આપીને, બીજા સાથે ખોટું બોલીને, બીજા સાથે કપટ કરીને બીજાનો હિસ્સો પોતે રાખવા માંગે છે, એટલે એને મોક્ષ નહીં મળે. અસંવિભાગી નવતસ્ત મોખો એટલે 12મું વ્રત અતિથિ સંવિભાગ વ્રત. સંવિભાગ એટલે સમ્યક વિભાજન કરવાનું આ એક વ્રત છે, આ એક સાધના છે કે સમ્યક વિભાજન કરવું જોઈએ. પછી એ વસ્તુનો, સમયનો, ભાવનાનો, બધાનો સંવિભાગ. અસંવિભાગી નવતસ્સ મોખો, જે સંવિભાગ ન કરી શકે એને મોક્ષ ન મળે. હવે એક ઓફિસ પણ ચલાવવી હોય
एक कंपनी चलावी हो, एक फैक्ट्री चलावी हो, एक संस्था चलावी हो, तो त्यां पण कार्यनो विभाजन करवू पड़े कि कोने क्यूँ काम सोंपवानुं छे, मैनेजर ने शू आपवानुं छे, लेबर ने शू आपवानुं छे, सेल्समेन ने शू आपवानुं, प्रोडक्शन जोवा वाला ने शू काम आपवानुं छे, आ बधुं जे कंपनी चलावे छे, जे फेक्टरी चलावे छे, एनुं आखुं प्लानिंग होवुं जोईए। અને જેની જે યોગ્યતા છે એ યોગ્યતા પ્રમાણે એના પાસેથી કામ લેવું જોઈએ। એટલે શું થયું, સંવિભાગ કરવું જોઈએ, બધું જ કામ હું કરીશ। એટલે ફેક્ટરીનો જઈને દરવાજો ખોલીને ઝાડું લગાવવાનું લઈને ટેબલ સાફ કરવાનું, પછી બધું ગોઠવાનું, પછી બધાને બોલાવવાનું, બધાને કામ સોંપવાનું અને બધું મેનેજ કરવાનું, આ બધા કામ એક વ્યક્તિ નહીં કરી શકે। આ આખી ટીમવર્ક છે અને ટીમવર્ક લેવું, ટીમ પાસેથી કામ લેવું, તો કેવી રીતે લેશો તમે? જ્યાં સુધી સમવિભાગ નહીં કરો, સમયનો સમવિભાગ કરવું પડશે। કેટલા કલાક કામ લેશો, કેવી રીતે કામ લેશો, આખું પ્લાનિંગ હોવું જોઈએ, તો જ એ સક્સેસ થાય, નહીં તો સક્સેસ ન થાય। તો એવી રીતે જ જેને સુખ જોઈએ, જેને આનંદ જોઈએ, તો એને પણ આખું મેનેજ કરવું પડશે। જ્યાં સુધી મેનેજ કરતા ન આવડે, તો મેનેજ કરવાનું મતલબ એનું વિભાજન કરવું, સમ્યક વિભાજન કરો। પ્રોપર્ટીનો છે, ઉપલબ્ધિનો છે, કાર્યનું છે, યશ પ્રતિષ્ઠાનો છે, બીજા કામ કરે અને પોતે જસ લૂંટે, તો એવું કરવા જઈએ તો ક્યાંથી સુખ મળી શકે, ક્યાંથી ટીમ ચાલશે? અસંવિભાગી નવતસ્થ મોખો, અહીંયા મોક્ષ શબ્દનો પ્રયોગ કરે, એનો મતલબ ખાલી ધર્મ માટે જ આ સૂત્ર છે એવું નથી, જીવનના દરેક ક્ષેત્રમાં, દરેક ક્ષેત્રમાં છે કે તમે સંવિભાગ કરો। કામ બધા પાસેથી કરાવીને મેં કર્યું મેં કર્યું મેં કર્યું કરશો તો કોઈ બીજી વખત તમારું કામ કરશે? જેને પગાર આપીને, વેતન આપીને આપણે કામ લઈએ છીએ, એ વ્યક્તિ સાથે પણ આત્મીયતાપૂર્વક એને પણ શ્રેય આપવા આપીને કામ કરાવી શકો છો, નહીં તો નહીં કરાવી શકો। દંડા લઈને મારવાથી કામ નહીં થાય। સમવિભાગ એટલે અંતઃકરણ એટલું કોમલ છે, ભાવુક છે, કે બધાના કરેલા કાર્યની પ્રતિ એને કૃતજ્ઞતા છે, કરેલા ઉપકારને એ જાણે છે, કરેલા કામને એ જાણે છે। જ્યાં સુધી બીજાના કરેલા કામનું આપણે સન્માન ન કરીએ, ત્યાં સુધી પોતાનું કામનું પણ સન્માન નહીં થાય। એટલે અસંવિભાગી નવતસ્થ મોખો, જે સંવિભાગ નથી કરતા એને મોક્ષ નહીં મળે। 70 સુક્તિ છે, જો છંદ મારા હયઈ સપૂજ્યો, છંદ મારા હયઈ સપૂજ્યો, છંદ એટલે ગુણવાન, આરાહયઈ એટલે આરાધના કરે છે, સપૂજ્યો એ પૂજ્ય થાય છે। તો પૂજ્ય કોણ થાય છે? કે જે પૂજા કરે એ પૂજ્ય, જે ભક્તિ કરે એ ભગવાન, જે મહેનત કરે એ માલિક થઈ શકે છે, નહીં તો નહીં થાય। તો છંદ જે ધની છે એ ધનીનો સન્માન કરે તો ધની થાય, જ્ઞાનીનો સન્માન કરો તો જ્ઞાની થશો, શ્રમની સન્માન કરશો તો શ્રી પ્રાપ્ત થાય। તો એવી જ રીતે આ કહેવામાં આવ્યું છે કે જે છંદમ આરાહયે, જે ગુરુજનોની ગુનીજનોની આરાધના કરે છે એ પૂજ્ય થઈ શકે છે, જે બીજાને સન્માન આપે છે એ સન્માન પામે છે, જે બીજાને મોટા બનાવે છે એ મોટા થઈ શકે છે, મોટા એટલે
હેલ્ધી નહીં, મોટા એટલે મહાન. કોણ મહાન થઈ છે? જે બીજાની મહાનતાને ઓળખે છે, જાણે છે, સન્માન આપે છે, એ મહાન થઈ શકે છે. બીજા કોઈ મહાન ન થઈ શકે. જો છંદમ આરાહય સપૂજ્યો, સપૂજ્યો એ પૂજ્ય થાય છે. પૂજ્યતા કોણ પૂજાય છે? કોના ચરણ પૂજાય છે? એટલો સરળ પ્રશ્ન અને એટલો સીધો ઉત્તર અને એટલો સંક્ષેપમાં ઉત્તર કે છંદમ આરાહય, જે છંદ એટલે ગુણીજનોને, ગુરુજનોની આરાહય આરાધના કરે છે એ પૂજ્ય થાય છે. જે ભગવાનની આરાધના કરે છે એ ભગવાન થઈ શકે છે. જે જિનેશ્વર દેવની આરાધના કરી શકે છે એ જન પણ જીન થઈ શકે છે. જે નર મનુષ્ય નારાયણની ઉપાસના કરે એ નારાયણ થાય, અને રાક્ષસની ઉપાસના કરે તો એ ભગવાન નહીં થઈ શકે. તો જો છંદમ આરાહય સપૂજ્યો, એક વિદ્યાર્થી પણ એને એક્ઝામમાં સફળ થવું હોય તો એ કોને સન્માન કરે, કોના સાથે જાય, કોના ગુણનો આચરણ આદર્શ રાખે? જે જ્ઞાની છે એનો આદર્શ એના સામે છે, જ્ઞાનીનો નહીં. તો જે જ્ઞાનીની, જે ગુરુનો આદર્શ જેના સામે છે એ શિષ્ય ગુરુ થઈ શકે છે. એટલે જે જો છંદમ આરાહય સપૂજ્યો, જે છંદ એટલે ગુણીજનોનું, ગુરુજનોની આરાધના કરે છે એ જ પૂજ્ય થાય છે. એને ગુરુતા પામવી છે, મહાનતા પામવી છે, અને ભ્રષ્ટ આચરણ કરે છે તો એ મહાન ન થઈ શકે. જેને સુગંધિત ફૂલ જોઈએ એ ગંદકીમાં જઈને બેસે તો એને સુગંધ ક્યાંથી મળશે? એને તો ગુલાબના છોડ પાસે જવું જોઈએ તો સુગંધ મળશે, અને ગંદકી પાસે જશે અને કહેશે મને સુગંધ જોઈએ તો સુગંધ ક્યાંથી નહીં મળે. તો જેના પાસે જશો, જેની આરાધના કરશો, જેની ભક્તિ કરશો એ તમે થઈ શકો છો. યો યશ શ્રદ્ધે સ એવ સ, જો જેની શ્રદ્ધા કરે છે એ એવો થઈ જાય છે. કૃષ્ણ ગીતામાં કહે છે કે કોની કોની શ્રદ્ધા કર, શું પામવું છે તમારે, શું થવું છે, જે થવું છે એની શ્રદ્ધા કરો. યો યશ શ્રદ્ધે, જો જે જેની શ્રદ્ધા કરે સ એવ સ, એ વહી બને, વહ વહી બનતા હૈ જિસકી વો શ્રદ્ધા કરતા હૈ. જો છંદમ આરાહય સપૂજ્યો, જે છંદનું એટલે ગુરુજનોની ભાવનાનો આદર કરે છે એ પૂજ્ય થાય છે. યશાજી મહારાજ, હા, આમાં પૂજ્યનો મતલબ થયો કે જે ગુરુની ભક્તિ કરે છે, જે ગુરુનો રિસ્પેક્ટ કરે છે તો પૂજ્ય થાય છે. એની ભક્તિ બધા કરે છે. તમે ગૌતમની પૂજા કરો છો કે ગોશાલકની પૂજા કરો છો? ગૌતમ સ્વામી. કોની પૂજા કરો છો? ગૌતમ સ્વામી. ગૌતમ સ્વામી શું કામ? ગૌતમ સ્વામી મહાવીરની પૂજા કરે છે એટલે. અને ગોશાલક શું કરે છે? તેજોલેશ છોડે છે મહાવીર પર. તો કોણ પૂજાશે, કોની પૂજા થાય છે? જે ગુણીજનોને, ગુરુજનોને, મહાન વ્યક્તિને આદર્શ માને છે, પોતાના જીવનનું સમર્પણ એના ચરણોમાં કરે છે, એના જેવો એ થાય છે. થેન્ક યુ યશાજી. જો છંદમ આરાહય સપૂજ્યો, જે છંદની આરાધના કરે છે એ પૂજ્ય થાય છે. તો પૂજ્ય થવા માટે એક હજી એક સૂત્ર આગળ છે, ખૂબ જ સરસ છે, 71 નું. અલધુયમ નો પરિદેવૈજ્જા, લધુમ ન વિકથયૈ
सपूजो ये व्यक्ति पूजा पामे छे संघ में पूजित थाय छे संघ में आदर सम्मान मळे छे कोने मळे छे लद्धुं न विकथयई कोई पण उपलब्धि प्राप्त थाय कोई पण सारी वस्तु प्राप्त थाय न विकथयई विकथा न करे एटले एनो अहंकार न करे कि जो कोई ने न मळे मने मळे संघ में मारा जेवुं कोई छे मारी बात हूँ बराबर बोली सकूँ छू हूँ बराबर करी सकूँ छू समझावी सकूँ छू एटले हूँ मोटी ज्ञानी गणू छू पोताने अलद्धुम नो परिदेव इज्जा अने प्राप्त न थाय तो एनो परिदेवना न पाम करे एटले खिन्न न थाय उदास न थाय दुखी न थाय न मळ्यो तो जे दुखी न थाय अने मळ्यो तो पोतानो अहंकार न करे एवा व्यक्ति पूज्य थाय छे। हवे पूज्यतामां अने कई प्राप्त न थयुं तो एनो दुख मना माने तो एनाथी पूजा करवावालाने शुं फरक पड़े। मने जे पामवानुं हतुं मारा जे स्वप्न हता मने मारी जे तैयारी चालती हती ए प्रमाणे मने न मळ्यो एटले हुं गोचरी जाउं कोई मने सारुं गोचरी न मळे तो एनाथी पूज्य नहीं थावुं एम केम थयुं एम केम थई शके छे। अलद्धुं न परिदेवई जा प्राप्त नहीं थाय भोजन प्राप्त नहीं थाय तो संघना बीजा लोगों ने जे भोजन की व्यवस्था साचवता होय ए लोगों ने बोलवाथी के वड़वाथी के एना प्रति एने तकलीफ आपवा करता अने पोताने पण तकलीफ आपो तो बन्ने रीते कि केवा मारा भाग्य फूटेला छे कि मने बराबर कंई मळतुं नथी साधन बधाने मळी जाय छे हूँ ज रही जाऊँ छू तो एवी रीते परिदेवना न आपे एवी रीते दुखी नहीं करे पोताने। अलद्धुं न परिदेव इज्जा प्राप्त नहीं थाय तो कोई रीते पोताने साधारण समझीने पोताने अधम समझीने पोताने पोतानुं दुर्भाग्य समझीने कि मारा ज भाग्य एवा छे कि मने कंई मळतुं नथी एवी रीते नहीं समझे। अलद्धुं नो परिदेव इज्जा एवी रीते पोताने पोताने वेदना नहीं आपे अलद्धुम नो परिदेव इज्जा लद्धुम न विकथय इज्जा सपूज्यो अने प्राप्त थाय जे धार्यू एक करी चूके जे बोल्या ई थई जाय एनी वात मानवामां आवे ई करवामां आवे ने सम्मान मळे एने प्रतिष्ठा मळे एने सफलता मळे तो एनो अहंकार न करे। गौतम स्वामी ने अहंकार करवा जेवुं एमना पासे छे के नहीं बधुं कोनो कोनो अहंकार थाय कोनो कोनो मद थाय अहंकार एटले अति अहंकार मद थाय मदोन्मत्त हाथीनी जेम कोण थई शके छे के जाईमयनम जे सारा जातिमां जन्म्या छे सारा कुलमां जन्म्या छे एने एना कुलनो एना खानदाननो अहंकार होई शके छे। जाईमयनम बलमयनम खूब शक्तिशाली छे गौतम स्वामी केटला शक्तिशाली छे के एने तेजोलेशा प्राप्त थयेली छे गुत्तेंदीय गुप्तलेशाए एमना विशेषण छे के ए इंद्रियोनो गोपन करी शके एटले संयमित रही शके अने गुप्तलेशाए गुप्त तेवुलेशाए एटले लेशाओनो पण
નિયંત્રણ કરીને રાખી શકે. તો એવા ગૌતમ સ્વામી કે જેનો આટલું બળ છે કે આટલી શરીર ગરમી છે એને બહાર કાઢી શકે છે, કોઈને ખતમ કરી મરી જાય એટલી ગરમી એના અંદરમાં છે, પણ એ એનો સંયમિત કરીને એને રાખેલું છે. તો આ આ જે છે જાયમયનમ કુલમયનમ બલમયનમ ઈશ્વર્યમયનમ, ઐશ્વર્ય શું ઐશ્વર્ય છે ગૌતમ સ્વામીનું, કે 500 શિષ્ય તો એના પોતાના છે, એના ભાઈઓના, એના બીજા સાથીઓના બધા મળીને 4400 શિષ્ય પાવાપુરીમાં ગૌતમ સ્વામીના નિર્દેશનમાં યજ્ઞ કરે છે. તો આટલા એમ કહેવાય કે દીક્ષિત શિષ્ય છે આ બધા. આ લોકોના સાથે મળીને પોતા એના બધાનું નેતૃત્વ કરવાવાળા, એની બધી વાત બધા ઝીલે છે એવી સ્થિતિમાં એટલું ઐશ્વર્ય છે. તો આ બધા ઐશ્વર્ય, અને ભગવાન મહાવીર પાસે આવ્યા પછી તો એને આખો 50,000 સાધુ સાધ્વીનો સંઘ એને ભગવાન માને છે. લાખો શ્રાવક અને શ્રાવિકાઓ એને ભગવાન માને છે, અને ક્ષમા યાચના કરવા આનંદ શ્રાવક પાસે તરત જ એ જાય છે. એટલે કોણ છે, પ્રાપ્ત છે આટલું બધું, છતાં પણ એનો અહંકાર એને નથી, વિકથા નથી, ખોટી વાત એ કરતા નથી, ખોટો વ્યવહાર કોઈના સાથે કરતા નથી, વિનમ્રતાથી રહે છે, તો પણ વિનમ્ર છે. લધુમ ન વિકથયે અને અલધુમ નો પરિદેવ ઈજ્જા, પ્રાપ્ત ન થાય તો એની વેદના પણ નહીં, એ ધૈર્ય રાખે, સંયમ રાખે અને પ્રતીક્ષા કરે. આજે ધૈર્ય ન હોવાના કારણથી આજના વર્તમાન યુગનો સૌથી મોટી ખામી કઈ છે, કમી છે લોકોમાં, તો ધૈર્યની કમી છે. એ સારાની પ્રતીક્ષા પણ ન કરી શકે. ધૈર્ય શું છે બીજું, એમ ન થઈ શકે કે આજ સવારના બીજ વાવ્યા, બપોરના ઉગી આવે ને સાંજના એનો ફળ આવીને ઘરમાં આવી જાય ખાવા માટે. આટલી ઉતાવળ કોઈ કરે તો એને સફળતા ન મળી શકે. એને ધૈર્ય હોવું જોઈએ. તો ધૈર્ય જેમાં છે એ અલગથું કાંઈ વાંધો નહીં, આજ નહીં મળી તો કાલે મળશે. આજે એ સમય બરાબર નથી, કાલે યોગ્ય સમય છે, કાલે આવશે. તો અલગધૂમ પ્રાપ્ત નહીં થાય તો નો પરિદેવ ઈજ્જા, દુઃખી નહીં થાઓ અને બીજાને દુઃખી નહીં કરો. થોડુંક કંઈક આપણને જોતું હોય, આપણે હંમેશા પાડોશીનું ધ્યાન રાખીએ અને પાડોશી આપણા માટે ન કરે, સમય ઉપર એ આપણને ન આપે, આપણે જેટલી કોઈના માટે મહેનત કરી, કોઈના માટે લાગણીથી કાળજી કરી અને કોઈ આપણા સાથે પ્રેમથી વાત ન કરે તો શું થાય, દુઃખ થાય. એ આપણી અપેક્ષા પૂરી ન રહે, પણ આ સમયમાં ધૈર્ય રાખો, થઈ જશે, સમય આવશે, એના પણ સમજ આવશે. હજી નાના છે, એને ખબર નથી વિનય શું છે, મોટાઓ સાથે કેવી રીતે વાત કરવી જોઈએ અને દુઃખને કેમ પાર કરવું જોઈએ. મોટા થઈ ગયા છે છતાં પણ આટલા ઉતાવળા છે કે ઝટપટ ક્રોધ આવી જાય, ન મળ્યું એટલે હા કોઈ આવાજ દીધું અને તરત જ કોઈ લઈને ન આવ્યા, ચા છે, પાણી છે, નાસ્તો છે, ન લઈ આવ્યા. કાંઈ નહીં, થોડી વાર પ્રતીક્ષા કરો, ધૈર્ય રાખો, આવશે. તમારા માટે તૈયારી કરે છે, તમારા માટે જમવાનું ગરમ ગરમ તૈયારી કરે છે. તો પ્રતીક્ષા, ધૈર્ય રાખો. તો ધૈર્ય ન રાખવાથી ઉતાવળા થઈને પ્રાપ્ત ન થાય એનું દુઃખી દુઃખી થઈ જાય, બીજાને પણ દુઃખી કરી મૂકે એવું ન કરે. લધુમ ન વિકત થઈ જા પૂજ, અને એવું જે ન કરે એ પૂજ્ય કહેવાય, એ પૂજ્ય કહેવાય. નહીં તો કોઈના માટે આપણે કરીએ ને પછી જો થેન્ક યુ પણ ન કીધું એટલે શું કર્યું, જે કર્યું હતું એને ગુમાવી દીધું. કે કોઈ થેન્ક યુ કે, એને મોકો મળે, એને ખ્યાલમાં આવે, એની પણ
સ્થિતિ શું છે એ જોવાની પણ ધૈર્ય નથી કે કોઈક વખત આપણે કહીએ અને ન માને તો ઠીક છે, ન માનો, આજે મૂળમાં નહીં હશે કે આજ કોઈ કોઈના સાથે કંઈ ઝંઝટ થઈ હશે, ક્યાંય દુઃખી થયા હશે, થોડું એને સામેવાળા વ્યક્તિના મનમાં શું ચાલે છે, એની મનસ્થિતિ શું છે એમાં જરા જોવાની જરૂરત છે. દરેક રીતે હું મારા તરફ હું જોઉં, મારી અપેક્ષા શું છે, મને શું જોઈએ છે, મારા માટે કોઈ કરે એટલું જ નહીં પણ હું બીજા માટે કંઈ કરું અથવા બીજા પાસે શું છે, કેમ ન કર્યું, એની પરિસ્થિતિ શું છે, એ થાકી ગયા છે, અધિક કામ કર્યું છે, કે એની તબિયત બરાબર નથી, કે એનું મૂડ બરાબર નથી, શું છે, આ જોવાની અને સામેવાળા વ્યક્તિને જોવાની, એની ભાવનાની કદર કરવાની, એને એની પરિસ્થિતિ સમજવાની, એનું ન કરીને અલધું ન ભરી દેવાઈ જા, પ્રાપ્ત નહીં થાય તો વેદના નહીં આપો, દુઃખી નહીં થાઓ, દુઃખી નહીં કરો, લધુમ ન વિકત થઈ આવી સપૂજો, પ્રાપ્ત થાય તો એની વિકથા નહીં કરો, એને ખોટી રીતે ગમાવો નહીં આટલું પ્રાપ્ત કર્યા પછી. કેવી રીતે ગમાવે છે લોકો આ પૂજ્યતાને, તું કહેજે કે 72 સુક્તિ છે, વાયા દુરુતાની દુરુદ્ધરાની વેરાનુબંધીની મહભયાની મહભયાની જન્મ જન્માંતરમાં ભયનું કારણ બને. ભય શું ક્યાં હોય, દુઃખ આવે તો ભય લાગે. નરકનું શું કામ દુઃખ ભય લાગે છે, કે ત્યાં દુઃખ બહુ છે એટલે નથી જવું, સ્વર્ગમાં સુખ છે એટલે જવું છે, તો ભય કોનું લાગે, સુખનું ભય નહીં લાગે, દુઃખનું ભય લાગે છે. તો ભયભયાની મહભયાની જ્યાં ખૂબ જ વધારે ભય છે એવી સ્થિતિમાં કોણ જાય, અને વેરાનુબંધીની જેનાથી વૈરભાવ પેદા થાય, જેનાથી વૈર જાગે એવા, અને જેનાથી ભયભીત થવું પડે અથવા ભય થાય એવા કારણ કોણ બને છે જન્માંતરમાં, કોણ થાય છે, કોના લીધે થાય છે, કોણ કરે છે એવું, વાયા દુરુતાની દુરુદ્ધરાની જેનો વચનથી, જે દુષ્ટ વચન બોલ્યા છે, કઠોર વચન બોલ્યા છે, અને એને એનાથી એક તીર છે, દુષ્ટ વચન ખોટું વચન આ તીરની માફક છે કે આપણા મોઢામાંથી નીકળીને એના હૃદયમાં જાય તો એને વિંધી નાખે. તો આવા દુરુદ્ધરાની પાછું એને તમે કાઢી નહીં શકો, એક પથ્થર તાલાબમાં ફેંક્યું તો એ પથ્થર તમે પાછું કાઢી શકશો નહીં, કરશો. આ મોઢામાંથી નીકળ્યું, આ છૂટી ગયું, તમારા હાથમાં નહીં રહ્યું, શબ્દ બોલાઈ ગયા પછી આપણા હાથમાં નહીં, શબ્દ બોલાઈ જાય મોઢામાંથી બહાર નીકળે એના પહેલા વિચારી લો, અને મોઢામાંથી નીકળી ગયા પછી આપણા હાથની વાત નથી. દુરુદ્ધરાની એનો ઉદ્ધાર થવું મુશ્કેલ છે, એને પાછું કાઢી નાખવો કોઈના દિલમાંથી મુશ્કેલ છે એવું, એવી વાણી વાયા દુરુદ્ધતાની, એવી દુષ્ટ વાણી દુરુદ્ધરાની, એ દુરુદ્ધર છે અને મહાન ભયને પેદા કરવા વાળી છે, અને વેરાનુબંધી વેરથી વેરને જન્મ આપે એવી વાણી શું છે, એવી વાણી કારણ બને છે. વાયા વાયા કોનું કોણ કોનું કારણ છે, દુરુદ્ધરાની દુરુદ્ધરાની વેરાનુબંધીની મહભયાની, આ ચાર વિશેષણ છે. યશાજી મહારાજ, હા બોલો. મથેણ વંદામી, દુરુદ્ધરાણી નો અર્થ શું થાય? દુરુદ્ધરાણી એને જે ઉદ્ધાર કરવું, ઉદ્ધાર કરવું એટલે જમીનમાંથી ખેંચીને આપણે બહાર લાવીએ, કોઈ મૂળ્યા ઝાડના તો એને આપણે ઉખાડે, તો જે કોઈના હૃદયમાં જળ અંદર ગઈ તો એને ખેંચીને તમે બહાર નહીં કાઢી શકો. આ બોલેલા બોલ કોઈના હૃદયના અંદરમાં જઈને ગણાઈ ગયા તો એને તમે ખેંચીને પાછા કાઢી નહીં શકો જલ્દી. દુરુદ્ધરાની મુશ્કેલ છે કાઢવું.
સમજી ગઈ, થેન્ક યુ. બોલ્યા અને કોઈને દુઃખ થયું તો એને આપણે કહીશું હવે જવા દો ને, થઈ ગયું થઈ ગયું પતી ગયું, તો એમ કહેવાથી એના મનમાંથી દુઃખ નીકળશે, એ વાત નીકળશે નહીં. એટલે કોઈના દિલમાંથી દુઃખી કરવા વાળી વાત આપણે જયારે બોલીએ તો એને પાછું એના દિલમાંથી કાઢવું બહુ મુશ્કેલ છે. થેન્ક યુ. વાયા દુરુતાની દુષ્ટ વચન, દુરુતાની દુષ્ટ વચન, દુરુદ્ધાર એને પાછો કાઢી ન શકું કોઈના મનમાંથી. અને એનાથી પછી અંદર અંદર રહીને શું થાય છે, વેરાનુબંધી, વેર ભાવનું અનુબંધન થાય છે. વેરાનુબંધીની મહભયાની એ મહાન ભયને પેદા કરે છે કમઠ અને પાર્શ્વનાથ. ક્યારના વેર ભાવ છે એમના? નવ ભાવ પૂર્વના વેર ભાવ છે. અને દરેક ભાવમાં કમઠ એમના સાથે વેર ને વેર, વેરથી વેર વધારે જ છે. પાર્શ્વનાથ એ સર્પયુગલને બચાવવા જાય છે અને એનાથી કમઠના મનમાં વેર ભાવ બંધાય છે. એટલે પાર્શ્વનાથ નિમિત્ત બને છે અને એક ભાવમાં નહીં, નવે નવ ભાવમાં. અને એનું કારણ નવ, જે પહેલા ભાવમાં જ આરતી શરૂઆત થઈ ત્યારે શું થયું કે એ કમઠ અને પાર્શ્વનાથ બંને ભાઈ છે અને કમઠ પાર્શ્વનાથના પત્ની સાથે દુર્વ્યવહાર કરે છે. અને એ વાત ખૂબ દિવસ મનમાં રાખી પછી રાજાને ખબર પડી. એટલે રાજા એને પૂછ્યું તો એને કહી દીધું, તો કે તું કેમ કીધું? કે મેં ઘણું પૂછ્યું, ઘણું કહ્યું ત્યારે મેં ચૂપ રહ્યો, પણ છેવટે મને કહેવું પડ્યું અને માફી માંગે છે. તો પણ કમઠ બસ એ એક વાત લઈને જ્યારે જ્યારે પાર્શ્વનાથ એના સામે આવે છે ત્યારે ત્યારે એના વૈરભાવ જાગે છે અને એના સાથે ખોટું કરે છે. તો વાયા દુરુતાની દુરુદ્ધરાની વેરાનુબંધીની મહભયાની એવી વાણી છે કે એક જન્મ તો શું પણ જન્મો જન્મના સંબંધ બગાડી દે છે. યશાજી મહારાજ, મધ્ય વંદામી, એ વેર કેવી રીતના ભય ઉત્પન્ન કરે છે, એનું કનેક્શન કેવી રીતના છે? એટલે ભય વેર છે તો વેર શું કરે છે? કોઈના પ્રતિ વેરઝેર હોય તો શું કરે છે? એનું ખરાબ કરે છે, એને નુકસાન પહોંચાડે છે. તો એ બીજાના માટે શું થાય છે? જેને નુકસાન પહોંચાડે છે એના માટે શું થાય છે? એના એના મનમાં ભય જાગે છે. તો એ પ્રમાણે પાર્શ્વનાથને ભય નહોતો, એને ક્ષમા ભાવ રાખી. નહીં, એના ક્ષમા કરી બરાબર છે, પરંતુ એને ભય પેદા કર્યું ને. હવે જેવી રીતે એ હાથીના ભાવમાં એ સાધુ થઈ ગયા, ધ્યાન સાધના કરે છે, તાલાબના કિનારા ઉપર બેઠા છે અને હાથીના રૂપમાં કમઠ ત્યાં આવ્યો, આવીને એને પાર્શ્વનાથ ઉપર પાણી ખૂબ ફેંક્યું, પછી એને સૂંઢથી વિટાળી દીધું અને જોરથી પટક્યું, તો ભય તો થાય ને એ વખતે. કોઈ આવીને મારે, આપણું કઈ સંબંધ નથી, આપણે કઈ લેવા દેવા નથી, આપણે જાણતા નથી, એવા ગુંડાઓ આવીને કોઈ મારે તો ભય તો થાય ને. હા યશાજી મહારાજ, થેન્ક યુ. યશાજી મહારાજ, આ તમે વાયા જરાક પાછ, સોરી, વાયા એટલે એ, વાયા એટલે વાચા, વાચા એટલે શું? વચન. વચન એટલે શું? બોલવાનું. તો આમાં કે છે વચન, વાણી, વચન દુષ્ટ વચન બોલો તો ઈ કોઈ દિવસ બારે કાઢી ના શકો. હા, અને એના લીધે કેવી છે વાણી, કેવી છે કે આ કોઈના દુઃખ જો પૈદા કરે તો એને તમે પાછું જલ્દી કાઢી નહીં શકો. બીજાના મનમાં દુઃખ પૈદા કરવા વાળી દુષ્ટ વાણી, દુરુત રાણી. પછી વેરાનું કેવી રીતે, એના લીધે એના બોલેલા બોલ જન્મ જન્મમાં વૈર પેદા કરે છે અને વૈર પેદા કરીને કોઈના સાથે બીજાના સાથે વૈર ભાવ પેદા કરે છે.
કમઠના મનમાં વૈરભાવ પૈદા કર્યા એને જો બોલ્યા, એને જે ખરાબ કામ કર્યું, એને જે ખોટું બોલ્યું, હા, અને બીજાને તમે ભય લઈ આવો છો, એના પ્રતિ પાછળ પ્રતિ એના મનમાં વૈર જાગ્યા, વૈર જાગ્યા અને શું થયું, મહભયાની એ નરકમાં ગયું તો ભયભીત થયો ને પોતે પણ. ઓકે, પોતે જ ભયભીત થયો ને, પોતે ભયભીત, પોતાના માટે વૈર ભાવ પૈદા કરે છે, પોતાના મનમાં ભય પૈદા કરે છે. દુરુત્તરાની દુષ્ટ વચન, કઠોર વચન, દુરુદ્ધરાની જે જલ્દી નીકળી ન શકે એવા વચન જે બોલે છે, ઈ શું કરે છે, ભવભવમાં વૈર પૈદા કરે છે, ભય પૈદા કરે છે. કે પછી આવે કોઈના સાથે વૈર, આવે કોઈના ખોટું વચન બોલવામાં આવે કરે તો શું કરવાનું? તો 73 સૂક્તિ છે, ગુનેહિમ સાહુ અગુનેહિમ અસાહુ. જો ગુનેહિમ સાહુ અગુનેહિમ અસાહુ, ગુના ગુના ગિન્નાની સાહુ ગુણમુચ્ચ અસાહુ. જે સદગુણ હોય છે એ સદગુણથી વ્યક્તિ સાધુ બને છે અને દુર્ગુણથી અસાધુ બને છે. એટલે તમે શું કરો, અસાધુ જે અસાધુ ગુણ છે એને છોડો, અસાહુ ગુણમુંચ અસાધુ ગુણને છોડો, ગિન્નાની સાહુ જે સારા ગુણ છે એને ગ્રહણ કરો. સદગુણ થી સાધુ સારું કહેવાય, સદગુણ સારા કહેવાય, અસદગુણ ખરાબ કહેવાય. તો જે ખરાબ છે ગુણ, એટલે સદગુણ અને અસદગુણ બંનેમાં ગુણ શબ્દ છે, તો જે ગુણ સાધુ નથી એને છોડો અને જે સાધુ છે, જે સારા છે એને ગ્રહણ કરો. ગિન્નાની સાહુ ગુણમુંચ અસાહુ, અસાહુ ગુણમુંચ અસાધુ ગુણને છોડો, ગિન્નાની ગ્રહણ કરો જે સાધુ છે, એટલે જે સારા ગુણ છે એને ગ્રહણ કરો. ગુનેહિમ સાહુ અગુનેહિમ અસાહુ, ગુણથી વ્યક્તિ સાધુ બને છે સદગુણથી, અને અસદગુણથી અસાધુ બને છે. એટલે સારા ગુણ ન હોય તો માણસ ખરાબ થાય છે અને ગુણ સારા હોય તો સારું કહેવાય. તો સારું કહેવા માટે તમે અસદગુણને છોડો અને સદગુણને ગ્રહણ કરો. યશાજી મહારાજ, તો અસદને કેવી રીતના ગુણ કહ્યું? શું કીધું? અસદ કેવી રીતના ગુણ થાય, અસદને કેમ ગુણ કહ્યું? અસદને પણ ગુણ કહ્યું કે સાધુ, સદગુરુ અને અસદગુરુ, જે સારા નથી પણ પોતાને ગુરુ કહે છે. હવે ગોશાલક જે છે એમાં ગુણ નથી ને સારા, તો પણ એના શિષ્ય છે ના, એ અસદગુરુ છે તો પણ એના હજાર મહાવીર કરતા વધારે શિષ્ય છે. ગુનેહિમ સાહુ જે ગુણ છે એ સાધુ છે, અને અસાધુ ગુણથી સારા થવાય છે. ગુનેહિમ સાહુ ગુણથી તમે સારા કહેવાયું છો, અને અસદગુણથી તમે ખરાબ કહેવાયું છો. અગુનેહિમ સાહુ અસદગુણથી તમે અસાધુ કહેવામાં આવે છે, અને જે સારા ગુણથી એ વ્યક્તિ સારું કહેવામાં આવે છે.
જેના પાસે સારા ગુણ છે એ વ્યક્તિને બધા સારા કહે છે અને જે અસદગુણી છે એને બધા ખરાબ કહે છે. એટલે તમે ખરાબ ગુણોને છોડો અને સારા ગુણોને અપનાવો. એટલે આપણે કહીને ખોટું બોલ્યા સાચું બોલ્યા તો બોલવાની ક્રિયા તો છે ને બંને જગ્યા. તો એવી રીતે ગુણ પણ બંને જગ્યા છે, પણ ખોટું બોલ્યા અને સાચું બોલ્યા શું ફરક પડ્યો? તમે એક કામ કર્યું, કોઈ પૂછ્યું તમને તમે આ કર્યું, તમે કહો છો ના મેં નથી કર્યું, મને નથી ખબર કોને આ ગ્લાસ તોડ્યું, તો એ ખોટું બોલવાનું થયું. અને તમે કહો છો કે મેં તોડ્યું, મારો ધક્કો લાગ્યો, તો આ શું છે? સાચું બોલ્યું. તો બોલવાની ક્રિયા તો એક જ છે, પણ સાચું અને ખોટું આ એના વિશેષણ થઈ ગયા. તો ગુણ તો છે, પણ એને તમે અસત ગુણ અને સદગુણ, એને જ્ઞાન ગુણ છે, જ્ઞાની પાસે જ્ઞાન છે અને અજ્ઞાની પાસે જ્ઞાન નથી, એટલે જ્ઞાનનો અભાવ અજ્ઞાન છે. આવી ધ્યાનમાં? હા યશજી મહારાજ, થેન્ક યુ. યશજી મહારાજ, આ બીજી લાઇનમાં શું લખેલું છે? ગુણે હિમ સાહુ અગુણે હિમ અસાહુ સાહુ અસાહુ પછી પછી શું થાય છે? અને સદગુણથી સાધુ થાય છે કહેવાય છે. તો ગિન્નાને સાહુ પછી તમે શું કરો? તમને સારું થવું છે ને તો પછી ગુણને ગ્રહણ કરો. સાહુ ગુણાની સારા ગુણો ગ્રહણ કરો. ગુણમુંચ અસાહુ ખરાબ ગુણોને છોડી દો. ઓકે થેન્ક યુ. અસાહુ ગુણ અસાધુ ગુણને છોડો, મુંચ છોડો, અને સાહુ ગુણેહિમ ગુણ સારા ગુણને ગિન્નાહિની ગ્રહણ કરો, સ્વીકાર કરો, જીવનમાં અપનાવો. થેન્ક યુ. હાજી એટલા સુધી રાખવું છે કે એક કરવું છે? આપણે સ્ટોપ કરવો હોય તો થાય. યશાજી મહારાજ તમે આપણે એક કરી લઈએ એટલે વિષય પૂરો થઈ જશે. નિયા નિયા અપગમ અપગમ અપ એનમ વિયા નિયા અપગમ અપ એનમ જો રાગ દોષે હિમ સમો સ પૂજ્જો. વિયા નિયા વિજાનિયા એટલે જાણે છે. શું જાણે છે? જાણે શું જાણે? અપગમ અપ એન પોતાની દ્વારા અપ એનમ પોતાના દ્વારા અપગમ પોતાને જાણે, એને સ્વથી સ્વના દ્વારા સ્વને જાણે. આવી ધ્યાનમાં? અપગમ અપ એન પોતાની દ્વારા પોતાને વિયાનિયા જાણે, સ્વના દ્વારા સ્વના દ્વારા સ્વને જાણે. તો જો પોતાને સ્વને સ્વથી જાણીએ, શરીરને જાણીને કહી હું છું તો એ બરાબર નહીં. આત્મભાવથી આત્માને જ જાણે એ શું કરે છે? જો રાગ દોષે હિમ સમો એ પોતાને જાણ્યા પછી પર શું છે? સ્વને સ્વથી જાણ્યું, સ્વને જાણ્યું એટલે આત્માને જાણ્યું, પછી સ્વને જાણ્યા પછી પર શું રહી ગયું? પર શું થઈ ગયું? રાગ દ્વેષ કષાય વિષય વિકૃતિ બધા શું છે? પર છે. એટલે રાગ દ્વેષ અને એ આવે તો પછી શું કરે? સમ જો રાગ દોષે હિમ, જે રાગ દ્વેષમાં સમો સમત્વ ભાવ રાખે છે, સ પૂજ્જો, જે પોતા થકી પોતાને જાણે અને રાગ દ્વેષમાં સમત્વ ભાવ રાખે તો એ સાધક પૂજ્ય કહેવાય. આવી ધ્યાનમાં? સપૂજ્યો ત્રણ સૂક્ત એમાં સપૂજ્યોના આવ્યા અને બાકી એના સૂક્ત સપોર્ટર હતા. વિયાનિયા અપગમ અપ એનમ પોતાના દ્વારા પોતાને જાણે
અને જાણીને રાગ દોષે હિમ સમો જે રાગ દ્વેષ પૈદા થાય ત્યારે સમત્વ ભાવ રાખે તો સપૂજ્યો એ પૂજ્ય કહેવાય. યશજી મહારાજ પોતાના પોતાને જાણે તો એમ જ કેમ ન કીધું કે પોતાને જાણે ઈ કેમ પોતાના દ્વારા પોતાને જાણે પોતાને કેવી રીતે જાણશો તમે પોતાના દ્વારા પોતાના દ્વારા એટલે આત્મ દ્વારા આત્માને જાણો શરીરના દ્વારાથી આત્માને નહીં જાણો કે હું હાલું છું હું ચાલું છું શ્વાસ લઉં છું એટલે હું છું તો શ્વાસ લેવાથી તમે છો અને શ્વાસ નહીં લો તો નહીં લેશો સિદ્ધોની આત્મા નથી એ ક્યાં શ્વાસ લે છે તમે કહો છો હું હું જીવતો છું મારી આત્મા છે મારી આત્મા ક્યાં છે મારી આત્મા ક્યાં કારણ શું છે હું શ્વાસ લઉં છું બ્લડ સર્ક્યુલેશન ચાલું છું હું હાલું છું ફરું છું જાઉં છું આવું છું ખાઉં છું પીવું છું એટલે હું 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 છું એવી રીતે હું ને જાણશો કે મારા પરિવાર છે મારું બિઝનેસ છે મારી આટલી પ્રોપર્ટી છે એટલે હું છું તો પ્રોપર્ટીના દ્વારા પોતાને જાણશો ના પોતાના દ્વારા એટલે આત્મા દ્વારા પોતાને દ્વારા થેન્ક યુ એને જેને જેને તમે હું છું કહું છું એ બધાને મૂકીને માત્ર આત્મા આત્માથી આત્માને જાણો જ્ઞાનથી જ્ઞાનને જાણો વિયાનિયા અપગમ અપ એનમ જો રાગ દોષે હિમ સમોસ પૂજ્યો અને તમે જ્યારે શુદ્ધ આત્માને જાણશો તો રાગ દ્વેષ આવશે તો શું થશે એ તમને એમાં સમભાવથી રહેશો તમે તમે નૌકામાં જહાજમાં સુરક્ષિત બેઠા છો પાણી તમને અડશે નહીં અને એટલું પાક્કું થયા પછી તમે જુઓ છો કે લહેર પર લહેર ઉઠી રહી છે સમુદ્રમાં અને ખૂબ ઊંચી ઉઠે છે તો તમે સંભાવમાં રહેશો કે નહીં કે હલ્લો કરશો અરે પાણીની તરંગ ઉઠે છે અરે પાણીની તરંગ ઉઠે છે ક્યાં નૌકા ડૂબી ન જાય તો જે પોતાના દ્વારા પોતાને જાણે છે એ રાગ દ્વેષ ઉત્પન્ન થાય તો એમાં સંભાવ રાખે છે એટલે રાગ દ્વેષ ઉત્પન્ન થાય એનો મતલબ શું છે કે રાગ દ્વેષના કોઈ એવા પ્રસંગ ઊભા થાય ત્યારે એ સંભાવ રાખે છે ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયું એટલે શું થયું દેવ દુંદુભીઓ વાગી ઇન્દ્ર નમોથુનમના પાઠથી વંદન કરે છે બધા દોડી દોડીને કેવળ જ્ઞાનનો ઉત્સવ મનાવવા આવે છે તો ભગવાન મહાવીર શું કરે જો બધા મારો દીક્ષા ઉત્સવ ઉજવે છે જો બધો મારો કેવળ જ્ઞાન ઉત્સવ ઉજવે છે તો ખુશ ખુશ થઈ ગયા એકદમ અહંકાર આવી ગયો કે હું કેટલો ભાગ્યશાળી છું કે સ્વર્ગથી ઇન્દ્ર પણ દોડીને આવી ગયા મારો ઉત્સવ મનાવવા માટે એવો અહંકાર આવશે કે સમત્વ ભાવ આવશે સમત્વ ભાવ આવે સમત્વ ભાવ કે જે પોતાને પોતાના દ્વારા પોતાની અંદર જાણે સ્વને સ્વના વડે સ્વને જાણે તો એ રાગ દ્વેષમાં સમત્વ ભાવ રાખે તો જાણીને જે સમત્વ ભાવ રાખે અથવા જે બેહોશ પડ્યા છે તો એને કોઈ નિંદા કરે કે કોઈ સ્તુતિ કરે એને કંઈ ખબર જ નથી તો એને સમત્વ ભાવ કહેશો તમે ના એને ના કહેવાય સમત્વ ભાવ નથી એ સમત્વ ભાવ નથી તમે કહેશો કે જો કેટલી નિંદા કરી તો કોઈ એને ખોટું ન લાગ્યું કેટલી પ્રશંસા કરી તે ખુશ નહીં થયા તો એ સમત્વ ભાવમાં આવી ગયા નહીં ત્યાં અજ્ઞાન છે ત્યાં બેહોશી છે અને અહીંયા પૂરું જ્ઞાન છે સ્વને સ્વના પ્રતિ પૂર જાણે છે અને જાણીને
જે રાગ દ્વેષમાં સમત્વ ભાવ રહે છે જેનું, એ પૂજ્ય છે. વિયાનિયા અપગમ અપએનમ, જો રાગ દોષે હિમ સમમ સ પૂજ્યો, તો એ પૂજ્ય કહેવાય, એ પૂજાના યોગ્ય છે જે રાગ દ્વેષમાં સમત્વ ભાવ રાખે છે. પણ કેવી રીતે રાખી શકશે સમત્વ ભાવ? પોતાને પોતાના દ્વારા જાણે, એ જ્ઞાનમાં સમત્વ ભાવ જોઈએ, અજ્ઞાનમાં નહીં, બેહોશીમાં નહીં. એક શરાબી શરાબ પીને એકદમ હોશ બેહોશ થઈને મૂર્છિત થઈને જાય અને પાડોશીના ઘરને કે અમારું ઘર છે, તો સમત્વ ભાવ થયું કે જો પોતાના ઘરને પણ મારું કે છે, બીજાના ઘરને પણ મારું કે છે, કેટલું સમભાવ છે. એવી રીતે આપણે કહેશું એને. સંભાવ જે છે એ ક્યારે આવે? કે જ્યારે સ્વને સ્વના દ્વારા, પોતાને પોતાના દ્વારા જાણે, તો એ રાગ દ્વેષમાં સમત્વ ભાવ રાખે તો પછી એ પૂજ્ય કહેવાય. એટલે અર્હંત અર્હ પૂજાયામ, જે પૂજ્ય છે, કોણ પૂજ્ય છે? વિતરાગ કેવલ જ્ઞાની તીર્થંકર, એ પૂજ્ય છે. કેમ પૂજ્ય થઈ ગયા? એને કેવલ જ્ઞાન પામ્યું એટલે જ્ઞાન પ્રાપ્ત કર્યું, સ્વને સ્વમાં અંદર જાણ્યું, અને શું થયા? રાગ દ્વેષમાં એ સમ રહ્યા, સમત્વ ભાવ રહ્યો, એટલે એ પૂજ્ય કહેવાય, એ અરહંત કહેવાય. અરહંત એટલે પૂજ્ય. વિયાનિયા અપગમ અપ એનમ, જો રાગ દેસો દોષે હિમ સમોસ પૂજ્યો. આવી ધ્યાનમાં આજે સારો વિષય હતો આપણો, પૂજ્ય. પૂજ્ય કોણ? તો શું કામ પૂજ્ય છે ભગવાન? શું કામ પૂજ્ય છે? એ રાજા નંદીવર્ધનના ભાઈ છે, રાજા સિદ્ધાર્થના દીકરા છે, ક્ષત્રિય કુલમાં જન્મ્યા છે, એવી રીતે ના, પોતાના દ્વારા પોતાને જાણી. એમ જો એને પૂજ્ય માનીએ તો પછી નંદીવર્ધનને પણ પૂજ્ય માનો, પછી સુદર્શનાને પૂજ્ય માનો, કારણ કે એ પણ એ જ પરિવારમાં જન્મ્યા છે. વિયાનિયા અપગમ અપ એનમ, જો રાગ દોષે હિમ સમોસ પૂજ્યો. આવ્યું ધ્યાનમાં? હાજી, હા, કે મજામાં બધા? હાજી હાજી, કેમ છો? બધા કામ સ્વાધ્યાય ચાલુ છે ને? કેવાની હતી પણ મેં કીધું હવે તમને ઠંડી પૂછજો અમને કે કોને પૂજીએ. હા હા, જરૂર જરૂર. હાજી હાજી.